સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. જો પહેલા એ આમ કરીને આમ છેડો પકડવાનો, પછી આ રીતે સાડીના બે આટા મારવાના, પછી આવી રીતે પાટલી વાળવાની. પછી મટકી મટકીને ચાલવાનું. એક મિનિટ. આય હાય, રાકેશ, આજે ગામમાં મારામારી શેની હતી? એ બધું પછી કહીશ ભાભી. પહેલાં તમે શંકર કાકાને ના પાડી દો કે નકામો ધક્કો ના ખાય. કેમ, આપણે રાધાની વાત નથી ચલાવી? શંકર કાકાનો દીકરો તો સારો છે. ભલે ને ગમે એટલો સારો હોય, પણ મારી ઈચ્છા એવી છે કે રાધાને પરણાવીને પરગામ નથી મોકલવી, આ જ ગામમાં નજરની સામે રાખવી છે. પણ આ ગામમાં રાધાને લાયક મૂર્તિઓ છે ખરો? છે ને ભાભી, રાકેશનો ભાઈબંધ અજય. પણ મેં તો સાંભળ્યું છે કે એ તો સાવ ઓટિયાળ છે અને શેરમાં રહીને એરું પકડવાના ધંધા કરે છે. અરે ભાભી, નાનપણથી જ અનાથ બનેલો છોકરો શહેરમાં પેટીયું રળવા બીજું કરે પણ શું? અને હા, હવે એ સુધરી ગયો છે અને આ જ ગામમાં રહીને ખેતીવાડી કરવાનો છે, અને મારા ખ્યાલથી રાધાને પણ એ પસંદ છે. ખરું ને પાયલ? રાકેશની વાત સાચી છે ભાભી. અજયે મને પણ વચન આપ્યું છે કે હવેથી એ હરામની કમાઈથી દૂર રહેશે ને છોકરીઓની સામે નજર પણ નહીં કરે. રાકેશ, કૂતરાની પૂંછડી લાખ વાર સીધી કરીએ ને તો એ વાંકીને વાંકી જ રહે. આ તારો ભાઈબંધ કેટલો સુધરી ગયો છે ને એ તું તારી નજરે જ જોઈ લે. આવા ઉઠિયાણ સાથે તો હું મારી નણંદને ધોળે ધર્મે ના પરણાવું, ને જો આજે તારા ભાઈ જીવતા હોત ને તો આવી વાત કરનારની તો જીભડી જ ખેંચી લેત. આજે જાઓ. હેલો હેલો, બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. આજનો સ્પેશિયલ એપિસોડ અજય અને રાધાની નિષ્ફળ પ્રેમ કહાની ને જો. અજય અજય, તું પ્લીઝ નીચે ઉતરી જા, પ્લીઝ. નહીં ઉતરું જ્યાં સુધી આ રાધાડી મારી સાથે લગ્ન કરવાની હા નહીં પાડે ત્યાં સુધી હું નહીં ઉતરું. નહીં ઉતરું. રાધા પ્લીઝ હા પાડી દેને. નહીં, હું આવા દારૂડિયા સાથે દીકરીને ક્યારેય નહીં આપું. રાકેશ, રાકેશ, તું તો અજયને સમજાવ. અરે એને ચડી ગયો છે, નશો ઉતરશે એટલે જાતે જ ઉતરી જશે. અજય, ગંગા ભાભી ના પાડે છે. ના પાડે છે? અરે એ તો ના જ પડશે ને. ગંગા ભાભી વિલેન છે, વિલેન. ગંગા ભાભી, તમે જન્મ જન્મના પ્રેમીને છૂટા પાડવાનું ઘર પાપ કરી રહ્યા છો. ઉત્તરાયણ કરું છું એટલી વાર ગંગા ભાભી હા નહીં પાડે ને તો તું નીચે ઉતરી જજે. હું સાલો બેવડો. હું મારો જીવ જઈ જઈશ. ના, શું કામ લોકો? હું ત્રણ ગણું છું. ભલે ગણતો. એક, બે, સવા બે, બાપુ આઈડી પર ત્રણ. સાલું કોઈ સિરિયસ થઈ જ નહીં. ત્રણ.
ભાભી. કઈ નહીં કરે રાધા, મરવાનું પાકું પાકું એન્ડ પાકું. કેમ લોકો મારી અંત વિચાર સાંભળશો? કાલ સવારે અજાણની ધારીએ લટકતી મારી લાશને મને ઈચ્છા ન થાય એ રીતે ઉતારજો. કે કોઈ કોઈ કોર ભરી કુંવરી કન્યાના હાથે મને લાલ રંગનો કફન ઓઢાડજો. પછી મારી નનામી આગળ રામ બોલો ભાઈ રામ નું ધૂન ના બોલાવતા બેન ભાઈ સાથે રાકેશ ભારત નો દર્દ ભરેલ ગીત વગાડજો. ભાઈ ખીમલા. હા બાપુ. આ પ્રેમીની અંતિમ ઈચ્છા તું યાદ રાખજે. બાપુ હું તો યાદ રાખીશ, પણ તમે યાદ રાખજો. રાતની એકે વાત મને ક્યારેય યાદ રહે છે? બસ બસ એપિસોડ પૂરો. કાલ સવારે કાલ પ્રેમીની જાટ પર લટકતી લાશને દર્શન કરવાનું મારું હાર્દિક આમંત્રણ છે. ગુરુભાઈ રાધા આઈ લવ યુ. ગુડ બાય, ગુડ નાઇટ. એપિસોડ પૂરો. ઓકે. રાકેશ રાકેશ રાકેશ. અરે વીરસી, અરે વીરસી, મારા દોસ્ત તું જીવે છે? તું જીવે છે વીરસી? તારી સામે તો ઊભો છું. અરે મારા દોસ્ત, પણ આટલા દિવસ સુધી તું હતો ક્યાં? તને જીવતો જોઈને આખું ગામ હરખ ગેલું થઈ જશે. બહુ લાંબી વાત છે, નિરાંતે વાત કરીશ. અજય, આ છે વીરસી, મારો દોસ્ત અને રાધાનો ભાઈ. અને આ છે અજય. કદાચ તું એને નહીં ઓળખતો હોય. ઓળખું છું, કાશીમાનો પાણો છે ને. હા છું તો એ જ. અરે અરે, કોઈ જઈને ગંગા ભાભીને કહો કે વીરસી આવ્યા છે. તમે, તમને જીવતા જોઈને આજે હું કેટલી બધી રાજી થઈ છું. રાધા ક્યાં છે? રાધા, રાધા આપણા ઘરે છે. અને તમને પાછા આવેલા જોઈ એ તો હરખ ઘેલી થઈ જશે. તમે આજે મોતના મુખમાંથી પાછા આવ્યા છો. ભગવાનનો જેટલો પાડ માનું એટલો ઓછો છે. ચાલો ચાલો આપણા ઘરે. રાધા મારી બેન. રાધા ભાઈ. ભાઈ આવો મારી બેન. ભાઈ ભાઈ, ભાઈ ગંગા ભાભી માત્ર ભાભી જ નહીં, ભાભી માં છે. આજે તો એમના માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. પણ સમાચાર તો એવા હતા કે શહીદ થઈ ગયો. ગંગા સાચું કહું? હા, હું જીવતો રહ્યો એની મને નવાઈ લાગે છે.
અને એ દિવસે તે મારા સાથીઓ સાથે આતંકવાદીઓનો પીછો કરતા હું અજાણતાથી સરહદ ઓળંગી ગયો અને એ લોકો મને પકડી ગયા અને મારા પર જાત જાતના જુલમ કર્યા. આર્મી કે રાજ ક્યા હે? બતા બોલ. શરીફ ખાન, क्यों जिंदा रखी इस फौजी को अब तक? मार क्यों नहीं देती? नहीं, अभी नहीं मार सकते इसको, क्योंकि हिंदुस्तान आर्मी के काफी राज इसके पास है, शायद हमारे कुछ काम निकल आए, समझे? ओ शरीफ खान, वाला ये उसी गांव का है जिस गांव में हम आरडीएक्स पहुंचाने वाले हैं। अच्छा, तो उसके आईडी कार्ड के मुताबिक ये फौजी राजगढ़ का ही है ना? हाँ, और वही डैम जिसको हम उड़ाने वाली है, और इसका गांव वो डैम के बहुत नजदीक है। खैर, तुम हिंदुस्तान कब जा रहे हो? एक बार ब्लास्ट की तारीख पक्की हो जाए और आरडीएक्स सही समय पर हिंदुस्तान पहुंच जाए तो पहुंच जाएगा। और जिस दिन उस डैम को मैं उड़ाएगी, पूरे हिंदुस्तान में तहलका मच जाएगा। एक ही धमाका लाखों लोगों की मौत। इंशाअल्लाह ये नजारा अपनी आंखों से देखने के लिए हम खुद वहां आएगी। आमीन जुम्मा आमीन। हाँ। मारू भाग्य, तारो प्रेम अने आ देश नी रक्षा करवानो जुनून मारी साथे हतू। गंगा, જ્યાંથી લાશ બી પાછી ના આવે ત્યાંથી હું જીવતો પાછો આવ્યો છું, અને ગંગા હું જીવતો હોવા છતાં તારે વિધવા થઈને જીવવું પડ્યું એ બદલ મેં તો માત્ર મારી ફરજ બજાવી છે, અને તમે તો ખરા ટાણે પાછા આવ્યા છો। રાધાનું સગ પણ નક્કી થઈ ગયું છે, હવે તમારી હાજરીમાં જઈને ચુંદડી ઓઢાડી દઈશું। હમ, કોની સાથે કરી? રાકેશના ભાઈબંધ અજય સાથે। નહીં ગંગા, એ ટપોરી રાધાને લાયક નથી। મારી બેન માટે મુરતે હું પસંદ કરીશ। ગામમાંથી એની બધી જાણકારી લઈને આવ્યો છું।